મારે વિદેશમાં બિઝનેસ ટ્રીપ પર જવાનું છે એટલે હું પ્રવાસની યોજના કરવામાં વ્યસ્ત છું। મારી જવાની તારીખ નજીક આવી રહી છે ત્યારે મારો મિત્ર મોહન મને ટ્રાવેલ ઇન્સ્યોરન્સની યોજના કરાવવાની સલાહ આપે છે। સમયની સાથે ચાલતા હું વેબ મારફત પોલિસીની અરજી કરવાનો નિર્ણય કરું છું। રાધા, મારે હજી પુષ્કળ પેકિંગ બાકી છે, તો શું મને તું વેબ પર ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસી શોધવામાં મદદ કરીશ? તું બસ કોઈ સર્ચ ઇન્જિન પર જોઈને મને થોડી વિગતો મેળવી આપ। હા નંજન, વેબ પર આ વિશે પુષ્કળ માહિતી છે। તું www.xyz.com વેબસાઇટ જો। અહીં અનેક ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસી ઓફર કરવામાં આવે છે, આપણે બસ શ્રેષ્ઠ પસંદગી જ કરવાની રહે છે। શું વાત છે, બસ તમને લાગે એ સૌથી સસ્તી પસંદ કરી લો અને આ કામ ઝડપથી આટોપી લો। મને મોહન સાથે વાત કરી લેવા દો। અરે મોહન, રાધા અને હું વેબ પર ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસી શોધી રહ્યા હતા। અહીં તો કેટલી બધી વેબસાઇટ છે જે વિવિધ વીમા કંપનીઓના અનેક પોલિસીઓ પૂરી પાડી રહ્યા છે। અમે પસંદગી કરવામાં મૂંઝવણ અનુભવીએ છીએ, મને આ વિષય પર તારી સલાહની જરૂર છે। શું તું બ્રોકર્સ વેબસાઇટ જોઈ રહ્યો છે? શું કંપનીના નામમાં બ્રોકર શબ્દ આવેલો છે? ના રે ના, મને નથી લાગતું, કેમ કે બ્રોકર શબ્દ ક્યાં જ દેખાતો નથી। હકીકતમાં તો આ એક પોર્ટલ છે જે વીમા પોલિસીઓ વિશે માહિતીઓમાં નિપુણતા ધરાવે છે। રંજન, IRDA એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી આવા પોર્ટલના રજિસ્ટ્રેશન બાબતે માર્ગદર્શિકા જારી કરે છે, જેને વેબ એગ્રીગેટર્સ કહેવાય છે। તું જોઈ રહ્યો છે કે કોઈ પણ પોર્ટલ IRDA સાથે રજિસ્ટર્ડ થયેલું હોવું જોઈએ। IRDA સાથે રજિસ્ટર્ડ ન થયેલા હોય એ પોર્ટલ અથવા વેબસાઇટ પર પોલિસી માટે અરજી ન કર। હવે સમજી ગયો ને રંજન? યાદ રાખો, ફક્ત IRDA દ્વારા લાયસન્સ પ્રાપ્ત વેબ એગ્રીગેટર્સ જ વિવિધ વીમા કંપનીઓ તરફથી પૂરી પાડવામાં આવતી વીમા પોલિસીઓ વિશે માહિતી પૂરી પાડી શકે છે।